ઊંકીદાર પ્રાઇવેટ શાળાને પણ ટક્કર આપી રહી છે. શું સરકારી શાળામાં હવે બાળકોને જવાનું બંધ થાય છે અને ખૂબ જ આનંદ કિલ્લોલ સાથે ભણવાની ઈચ્છા થાય છે? સાંભળીને પહેલા તો સૌ કોઈને આશ્ચર્ય થાય કે આવું થતું હશે, પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા એક વિડીયોમાં આજ સવાલોના જવાબ મળ્યા છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોની શું છે ખાસિયત અને વિડીયોને લઈ જે દાવા થયા છે તે સાચા છે કે નહીં તે આપને બતાવીશું આ અહેવાલમાં. નૃત્ય સાથે શિક્ષણ નો વિડીયો વાયરલ. એક શિક્ષક સામે ઝૂમી ઉઠ્યા વિદ્યાર્થીઓ. એવી શાળા કે જ્યાં બાળકોને રજાના દિવસે પણ જવાની ઈચ્છા થાય. સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક શિક્ષકનો વિડીયો. આ વિડીયોમાં એક શિક્ષક ડાન્સ કરી રહ્યા છે અને બાળકોને જ્ઞાન પીરસી રહ્યા છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકો સુધી પહોંચી ગયો છે અને ઘણા લોકોએ આ વિડીયો શેર પણ કર્યો. તમારા વોટ્સએપ પર પણ આ વિડીયો ફોરવર્ડ થયો હશે. વિડીયો જોયા બાદ ઘણાને વિચાર આવતો હશે કે કાશ આપણે પણ આ શાળામાં ભણવાની જરૂર હતી. નજર કરીએ આ વિડીયો પર. વાયરલ વિડીયો શેર કરવાનું કારણ એ છે કે ભણાવવાની પદ્ધતિ આજકાલ મોંઘીદાર સ્કૂલોમાં ભારે ભરખમ ફી ચૂકવી બાળકોને ભણાવવા મોકલતા વાલીઓએ પ્રાથમિક શાળાનું અદ્રશ્ય જોવું જોઈએ, તેમજ શિક્ષકોએ પણ એકવાર આ વિડીયો જોવો જોઈએ. ક્યાં ભારે ભારે બેગ લઈ જતા વિદ્યાર્થીઓ અને ક્યાં નૃત્ય કરતા કરતા અભ્યાસ કરતા બાળકો. આ બાળકો પાસે સાધનો ઓછા છે, પરંતુ તેમને જે શિક્ષકે આ તમામ ખોટ પૂરી કરી છે. જી હા, બાળકોને કેવી રીતે ભણાવવું એ આજે શીખવાની જરૂર છે. ત્યારે કોણ છે આ શિક્ષક, આ વિડીયો ક્યાંનો છે તે જાણવું પણ જરૂરી હતું. માટે અમે અનોખા શિક્ષકની શોધ કરી. આ વિડીયોની તપાસ કરતા અમારા બનાસકાંઠાના સંવાદદાતાએ આ શાળાની શોધખોળ હાથ ધરી અને આખરે એ શાળા સુધી પહોંચી ગયા કે જ્યાંનો આ વિડીયો હતો. અમારા સંવાદદાતાએ એ શિક્ષકની પણ મુલાકાત કરી કે જેમનો વિડીયો વાયરલ થયો હતો. આ શિક્ષકનું નામ છે રોહિત પટેલ. તેમજ બનાસકાંઠા જિલ્લાના અરણીવાડા ગામમાં આ પ્રાથમિક શાળા આવેલી છે. રોહિત પટેલને પણ આશ્ચર્ય થયું કે તેમનો વિડીયો આટલી હદે વાયરલ થશે. ત્યારે તેમની અનોખી શિક્ષણ પદ્ધતિ વિશે તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. એ વિડીયો વાયરલ જે થયો છે, જે અભિનય ગીતનો છે, અને એ હું મારી શાળામાં અઠવાડિયે બે દિવસે કરું જ છું. આનાથી બાળકો જે છે એમને જે સ્ટેજ પર આવવાની જે અભિવ્યક્તિ છે એ કેળવાય છે. વાયરલ વિડીયો અભિનય ગીતનો છે અને રોહિત પટેલ આજે પણ ઘણી વાર આવા અભિનય ગીતો કરાવતા હોય છે, જેને લઈને બાળકોમાં ઉત્સાહ પણ આવે અને સ્ટેજ પર જવાનો તેમના મનમાં રહેલો ડર પણ દૂર થાય. ત્યારે શાળાના બાળકો અને શાળાના આચાર્યનું તેમના શિક્ષક વિશે શું માનવું છે તે પણ સાંભળીએ. પહેલી વખત જ 26મી જાન્યુઆરીમાં ભાગ લીધો ત્યારે મને ખૂબ જ શરમ આવતી હતી, પણ જ્યારથી રોહિતભાઈ સાહેબે અભિનય અને વાર્તાઓ પ્રાર્થનામાં કરી ત્યારથી મને આ શરમનો ભય ડર ન લાગતો અને હું સારા અભિનયો અત્યારે હું સારા અભિનયો કરું છું. પણ એમનો વિડીયો જોઈ અને બીજી શાળાના શિક્ષકોને પણ ઉત્સાહ મળે, પ્રોત્સાહન મળે કે અમે પણ અમારી શાળામાં આવી પ્રવૃત્તિઓ કરીએ તો બાળકને ફાયદો થાય અને બાળકો પોતાની અભિવ્યક્તિ સરસ રીતે રજૂ કરી શકે, સ્ટેજ ઉપર આવી શકે અને બીજી બધી ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકે. અરણીવાડા ગામની આ શાળામાં જે બાળકો હાજર ન રહેતા હતા તે પણ આવવા લાગ્યા છે, તેમજ રજાના દિવસે પણ તેમને શાળાએ જવાની ઈચ્છા થતી રહે છે. શાળાનું વાતાવરણ જો ઘર જેવું બનાવી દઈએ અને જો દરેક શિક્ષક મા બાપ સમાન પ્રેમ આપે તો કોઈ પણ બાળક જિંદગીની દોડમાં પાછળ ન રહે. નૃત્ય સાથે અભ્યાસ કરાવીને આ શિક્ષકે જે યોગદાન અને સંદેશ આપ્યો છે તે કાબિલે તારીફ છે અને હવે આગામી દિવસોમાં અન્ય શાળામાં પણ આવા દ્રશ્યો જોવા મળે તેવી આશા છે. પરેશ પટિયાર, વીટીવી.